જૂનાગઢના ભેસાણ તાલુકાના ચૂડા ગામે બે દિવસ પૂર્વે ખૂબ વરસાદ પડવાથી નદી નાળાઓ છલકાયા હતા। આશરે સાંજના 6:30 કલાકે ચૂડા ગામના કડવાભાઈ રણછોડભાઈ ડોબરિયા નામના 72 વર્ષના ખેડૂત ખૂબ વરસાદ હોવાથી ચૂડાથી વડિયા રોડ ઉપર આવેલી પોતાની વાડીએથી ઘર તરફ આવતા હતા ત્યારે મોશીવા નામના ખેતરાઓ પાણીના વહેણમાં અચાનક પાણીનો પ્રવાહ આવવાથી કડવાભાઈ પાણીના વહેણમાં તણાયા હતા। કાલ રાત્રિથી જ ભેસાણ પોલીસ મામલતદાર સાહેબ સહિતના અધિકારીઓ અને ગામના આગેવાનો દ્વારા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી પણ સફળતા ન મળતા આજે સવારે 9 કલાકે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમને બોલાવવામાં આવી હતી। સૂચના મળતા બંને ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મોશીવાથી લઈને સાકરોડા ડેમ સુધી બંને ટીમે આખો દિવસ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું પણ સફળતા ન મળતા બંને ટીમોના વડાઓએ આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલ સુધીમાં વ્યક્તિનો ચોક્કસ પતો લાગી જશે। एनडीआरएफ से जैसा आप देख रहे हैं मेरी एक टीम 6 के जिसका नेतृत्व श्री सिंहासन कर रहे हैं। आज हमें सूचना कलेक्टर के द्वारा कि एक व्यक्ति जिसकी उम्र 72 साल है वो पानी में डूब गया है और उसके बचाने के लिए हमें तत्काल टीम यहां रवाना हुई है और हमारी जो टीम है उसकी स्ट्रांग है बोट ओबीएम लाइफ बॉय लाइफ जैकेट तथा डीप ड्राइवर सेट होते हैं जिसके कारण हम आसानी से गुम हुए फंसे हुए व्यक्ति को बाहर निकाल सकते हैं। तो हमारी टीम आप हम देख सकते हैं कि किस तरह काम कर रही है हमारे बाएं तरफ और इसके लिए हम जल्द से जल्द कोशिश करेंगे कि जो अंदर गया हुआ व्यक्ति फंसा हुआ उसको हम निकाल सकें। गुजरात मंडल सवारे 9 વાગે અમને મેસેજ મળ્યો મામલતદાર ભેસાણ તરફથી કે એક કાકા છે એ પાણીની અંદર તણાઈ ગયા છે તો એમને સર્ચ કરવા માટે તાત્કાલિક અમારી ટીમ ભેસાણ પહોંચી અને આજે પ્રશાસન સાથે રહી અને અમે સર્ચિંગની કામગીરી કરેલી છે। સર્ચ કરતા અત્યારે ડેમ સુધી પહોંચ્યા છે એનડીઆરએફની સાથે એસડીઆરએફની ટીમ પણ જોડાયેલી છે। તારીખ 28/7/2023 ના સવારે 9 કલાકે આ બંને ટીમો દ્વારા ફરી સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને 9:30 કલાકે ઢોળવા નજીક ચેક ડેમમાંથી વૃદ્ધ ખેડૂતની ડેડ બોડી મળી આવી હતી। આ સર્ચ ઓપરેશન 40 કલાક ચાલ્યું હતું અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બાદમાં ડેડ બોડીને પરિવાર અને અધિકારીઓ અને પોલીસ દ્વારા ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લાવ્યા હતા। ભેસાણ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી 2 દિવસ સુધી લોકો સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને હોસ્પિટલે પણ હાજર રહ્યા હતા। ગામના આગેવાનો ઘનશ્યામભાઈ સહિતના ચૂડા ગામના અને આજુબાજુના ગામના ઢોળવા સાકરોડા ગામના આગેવાનો અને યુવાનો ચૂડા ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સદસ્યો આગેવાનો તલાટી મંત્રી સિરાજ નરેચા ભેસાણ પોલીસની ટીમ મામલતદાર જે કે ધાનૈયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। એનડીઆરએફના જવાનો અને એસડીઆરએફના જવાનોને મદદ પૂરી પાડી હતી અને આ તમામ લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અંતે સફળતા મેળવી હતી। ઉપેન્દ્ર ભાયાણી વિસાવદર ધારાસભ્ય મારા વિસ્તારમાં અને મારા તાલુકાના ચૂડા ગામે અમારા એક ખેડૂત અગ્રણી કરવાભાઈ ભનખોડભાઈ ડોબરિયા જેઓ વાડિયાથી પરત ઘરે આવતા હતા ચૂડા ગામે તો એ દરમિયાન ખૂબ જ વરસાદ પડતા ઉપરવાસમાં 4-5 ઇંચ જેટલો વરસાદ અચાનક પડતા એ બાપા પોતાનું ઘરે આવવાના રસ્તામાં જે ઓકડું આવતું હતું એ ઓકડામાં તણાઈ ગયેલ હતા અને 40 કલાક કે એમનું સબ મળી આવેલ છે। એનડીઆરએફ અને સીઆરપીએફ તેમજ તમામ વહીવટી તંત્રએ કાબિલેદાદ કામગીરી કરી ગામ લોકોએ અને તમામ જનતાએ સમગ્ર રેસ્ક્યુમાં બચાવ કાર્યમાં ભાગ લઈ અને 40 કલાક જેટલો સમય મહેનત કરી રાત દિવસ અને બોડી અત્યારે મળી આવેલ છે। અત્યારે ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમનું પોસ્ટમોર્ટમ કરી અને એમનું હવે અંતિમ વિધિ બપોર પછી આજે કરવાની છે।